एक तरफ लॉकडाउन ना समय में वधारो थई रह्यो छे, जेने लईने जरूरियातमंद लोको अने गरीब लोको माटे खावानी पण मुश्केली सर्जाई छे, त्यारे आवा लोकोने सतत 41 दिवस थया भोजन पूरु पाडवामां आवी रह्यु छे अने ते पण विना मूल्ये। अहीं चाली रहेल रसोईनुं काम એ કોઈ લગ્ન પ્રસંગ કે કોઈ ઉત્સવ માટેની રસોઈ નથી, આ તો છે જેતપુરના ગ્રુપ દ્વારા જે જરૂરિયાતમંદ લોકો છે તેના માટે રસોઈ બનાવવામાં આવી રહી છે। આ રસોઈ લોકડાઉનના પ્રથમ દિવસથી જ કરવામાં આવી રહી છે। આ રસોડું 300 લોકોના ભોજનની વ્યવસ્થા સાથે શરૂ થયું હતું અને આજે તે 1000 થી 1200 લોકોની રસોઈ બનાવવામાં આવી રહી છે અને અહીં રોજ 9 વાગે રસોઈ બનાવવાની શરૂઆત થાય છે। તેમાં પણ વહેલી સવારે માર્કેટિંગ યાર્ડમાંથી શાકભાજી લેવાથી શરૂ કરીને પાકી રસોઈ બનાવીને લોકોના ઘર ઘર સુધી પહોંચાડતી કરવામાં આવે છે અને તે પણ ખૂબ જ સારી ગુણવત્તાની। જ્યારે લોકડાઉનની જાહેરાત થઈ ત્યારે 3 મિત્રો બેઠા હતા અને તેઓએ ત્યાં કામ કરતા મજૂરોને જોયા અને વિચાર આવ્યો કે ધંધા બંધ થતા આ લોકો જમવાનું શું કરશે, તે વિચારે આ 3 મિત્રોએ રસોડાની શરૂઆત કરી, જેમાં મનોજભાઈ રબારી, હર્ષિતરાજ ગોહેલ, નીતિનભાઈ રાખોલિયા। આ રસોડું 3 મિત્રો દ્વારા કોઈપણ વ્યક્તિની કોઈપણ જાતની આર્થિક સહાય વગર ચાલી રહ્યું છે। અહીં કોઈનું દાન લેવામાં આવતું નથી। 41 દિવસથી 1000 થી વધારે લોકોને જમવાનું આપતું આ રસોડું હજુ જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી લોકોની જથરાંગની થારતું રહેશે। લોકડાઉનના પગલે આવેલ મુશ્કેલીમાં પણ સૌરાષ્ટ્રના જેતપુરમાં હજુ સુધી કોઈ ભૂખ્યું સૂતું નથી, તે આવા લોકો દાનવીર લોકોના પ્રતાપે સંત અને શૂરવીરોની આ ભૂમિ આવા લોકોને હિસાબે તો પ્રખ્યાત છે। તમે રાહતનું રસોડું ચાલુ કર્યું છે અને ભોજન બનાવીને લોકોને પહોંચાડો છો, આ ચાલુ કરવા પાછળનું કારણ શું અને હવે શું આગળ કેટલો ટાઈમ ચાલુ રહેવાનું? આ લોકડાઉનમાં જેટલા મજૂર માણસો છે તેને રોજનું મળતું નથી જમવાનું, તે માટે એ હેતુથી અમે તેને ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને આગળ પણ હવે જો લોકડાઉન ચાલુ રહેશે તો અમારું રસોડું કન્ટિન્યુ કરશું અમે। શું નામ? નીતિન રાખોલી। એને હિસાબે તમે જે રસોડું રાહત રસોડું ચાલુ કર્યું હોય કેટલા દિવસ ત્યાં ચાલે છે, કેટલા લોકોને તમે ભોજન આપો છો અને હવે આગળ શું તમારું પ્લાનિંગ છે? ચાલુ કર્યું ત્યારથી 30/3 ચાલુ કરેલ છે અને ત્યારે 75-100 માણાથી ચાલુ કર્યું હતું। અત્યારના હાલના આ ત્રીજા તબક્કાવારમાં અત્યારે ઓછામાં ઓછા 1000 થી 1100 માણાનું રસોડું અમારે ચાલુ છે અને હજી પણ લોકડાઉન વધે તો અમારી આગળ જે પણ તૈયારી છે જ કે ભાઈ જ્યાં બને ત્યાં સુધી કોઈ છેવાડાનો માણસ ભૂખ્યો ન રહે એ અમારી એક નેમ છે અને આમાં અમે આગળ વધવાના છીએ। સુરેશ બાવલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર।